उर्सना मौका पर अहीं रौनक स्टेज रहेला मेहमानो अने अहीं उर्सनी पीरनी मोहब्बत साथे आवेला तमाम भाईओ, आपणे जे कोममांथी आवीए छीए ए कोमनी हमणां ज अमे वात करी रह्या हता કે જે કોમ માટે પહેલી આયાત આવી ઇકરા બિસ્મી રબ્બી, એટલે કે ઈ ઇલ્મ મેળવું. હવે ઈ કોમ માટે જો આજે એમ કહેવું જોઈએ અથવા મારે એમ કહે ઊભા થઈ અને કહેવું જોઈએ કે એજ્યુકેશન મેળવવું જોઈએ, તો એનાથી વધારે દુઃખની વાત કોઈ ના હોય. કે જે કોમને પહેલી આયાતથી એમ કહ્યું કે શિક્ષણ મેળવો, ઇલ્મ મેળવો, ઈ કોમને આ સંદેશ જો અત્યારે આપવો જોઈતો હોય તો ઈ કોમ માટે દુઃખદ વાત છે. હવે થોડું આપણે આપણો ઇતિહાસ પણ ટટોળવો જોઈએ. જ્યારે આજે આપણે વાત કરવા બેસીએ છીએ ત્યારે આપણો ઇતિહાસ પણ આપણે ચેક કરીએ. હું જ્યારે ચેક કરી રહ્યો હતો ઇતિહાસ ત્યારે જોઈ રહ્યો હતો કે 1857 ની અંદર મુસ્લિમોનો જીડીપી ની અંદર 60% હિસ્સો હતો. એ હિસ્સો 1930 ની અંદર 35% થયો, 1947 ની અંદર 20% થયો અને 1922 એટલે કે હાલના સમયમાં 0.5%. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ છે કે આપણે જે ઇતિહાસ આપણો હતો કે જે ભણવાનું હતું એ ભણવાનું થી માંડી અને જે ઇલ્મ મેળવવાનું હતું એ આપણે ના મેળવ્યું, એના કારણે આપણે ક્યાંય બિઝનેસ કે બીજાની અંદર સક્સેસ ના થયા અને આજે આ પરિસ્થિતિ આવી કે જે 60% હિસ્સો ધરાવતા હતા જીડીપીમાં એ આજે 0.5% એ આપણે પહોંચી ગયા. સમય બદલાતો રહ્યો છે અને ઝડપી યુગ આવી રહ્યો છે. ઉદાહરણ આપું તમને કે જ્યારે પહેલી શોધ ટેલિફોનની થઈ, એ ટેલિફોનની શોધ રે એ 100 મિલિયન લોકો સુધી પહોંચતા 50 વર્ષ લાગ્યા. એના પછી ટીવીનું સંશોધન થયું, ટીવીને 100 મિલિયન લોકો સુધી પહોંચતા 30 વર્ષ લાગ્યા. મોબાઈલ આવ્યો ત્યાર પછી મોબાઈલને 100 મિલિયન લોકો સુધી પહોંચતા 10 વર્ષ લાગ્યા. અને એક ગેમ આવી, એ ગેમને 10 દિવસની અંદર 100 મિલિયન લોકો સુધી પહોંચી ગઈ. સમય બદલી રહ્યો છે, સમય ઝડપી છે, એ ઝડપની સાથે જો ના લે જઈએ તો એક સમય એવો થશે કે તમે એક હાંસિયાથી દૂર જતા જશો. અને એ હાંસિયામાં રહેવા માટે શિક્ષણ બહુ જરૂરી છે અને મેળવવું જોઈએ. જો હાંસિયાથી એકવાર દૂર જતા રહ્યા તો ક્યારેય તમે એ દોડની અંદર એની સાથે ભેગા નથી થઈ એકવાના. એક સમય એવો હતો કે જ્યારે એમ કહેવામાં આવતું કે એજ્યુકેશન ના મેળવેલો માણસ છે એ આંધળો અને એજ્યુકેશન ના મેળવેલો વ્યક્તિ બે સરખા છે. પણ હવે એ સમય આવ્યો છે કે જેને કોમ્પ્યુટર નથી જાણતો એ અને આંધળો એક સમાન છે. દોર બદલી રહ્યો છે ત્યારે તમારી શિક્ષણની પદ્ધતિઓ બદલી રહી છે અને એની સાથે જવું જોશે. અને જેટલા મા બાપ છે અને મા બાપને પણ ધ્યાન રાખવું જોશે કે તમારું બાળક છે એ જાય છે તો એ શું કરી રહ્યું છે અને એને કઈ તરફ લઈ જાઓ છો તમે, એને ધ્યાન રાખીને તમારે કરવું પડશે. તમારું બાળક જ્યારે 8મા ધોરણમાં પહોંચે છે ત્યારે એની દિશા નક્કી હોવી જોઈએ કે તમે એને કઈ તરફ લઈ જવા માંગો છો, એની શું રુચિ છે, એ ક્યાં તરફ જવા માંગે છે, એનો રસનો વિષય નક્કી કરાવજો. એના સિવાય દિશાવિહીન જઈને તમે એમને બાળકને જવા દીધું તો એ દિશાવિહીન બાળક ક્યારે પણ એજ્યુકેશનમાં સક્સેસ નહીં થાય. જવું છે એ જરૂર છે પણ એની દિશા પણ નક્કી હોવી જોઈએ. જે બાળક ચિત્ર સારું કરતું હોય તો એને ફાઇન આર્ટની અંદર જ મૂકવું જોશે, એને તમે ડોક્ટર બનાવશો તો એ ક્યારેય સક્સેસ નહીં થાય. મારી બેબી છે એ આ વર્ષે 12મું ધોરણ પૂરું કર્યું અને ગુજરાત બોર્ડમાં સેકન્ડ હતી, પણ એને જ્યારે 8મા ધોરણમાં નહીં મેં 7મા ધોરણમાં એમ પૂછ્યું કે બેટા શું કરવું છે, ત્યારે મને એને એમ પૂછ્યું કે પપ્પા તમે મને એ કહ્યું કે મારે 12મા ધોરણ કે પછી આગળના અભ્યાસ કર્યા પછી મારે કઈ તરફ જવું, તો પછી હું તમને કહું કઈ કઈ જગ્યાના કોર્સીસો છે એની માહિતી આપો. અને એ માહિતી મેં આપી ત્યારે એને પસંદ કર્યું કે મારે આ સબ્જેક્ટ સાથે જવું છે અને એનો રસનો વિષય હતો
એટલે એ એક સફળતા મેળવી શકી. એની જેમ જો સફળતા તમારે મેળવવાની વિચારતા હો તમારા બાળકને આગળ લઈ જવાનું, તો એ માટે પણ તમારે ફરજિયાત એ છે કે તમારે તમારા બાળકની દિશાઓ નક્કી કરવી જોશે. અને બીજું તમારું બજેટ. આપણે શાદી વિવાહમાં જે સમાજ ખર્ચા કરી શકશે પણ ભણવામાં ખર્ચા નહીં કરી શકે, એ સમાજ ક્યારેય વિકાસ નથી કરી શકતો. આપણે શાદીની અંદર 5 લાખનો ખર્ચ કરી શકીએ પણ છોકરાને ભણાવવા માટેના 20,000 રૂપિયાની ફી ભરવામાં જ્યારે આપણે 50 ખર્ચશું ને, ત્યારે ક્યારેય પ્રગતિ વિચારી ના શકો. અને બીજું કે તમારું પહેલા બાળક જ્યારે હોય તો 3 બાળકને ભણાવવાનો હોય કે 2 બાળકને, તો એના માટેનું તમારું બજેટ નક્કી હોવું જોઈએ કે આ બાળકને હું આ બનાવવા માંગુ છું તો મારે આટલો ખર્ચ આ બાળકમાં થવાનો છે, પહેલામાં તો બીજામાં આટલો ખર્ચ થવાનો છે, અને એ પ્રમાણેની તમારી જોગવાઈ હોવી જોઈએ. એના સિવાય ક્યારેય તમે એ તરફ જવાનું વિચારતા નહીં. અને બીજી એક વસ્તુ કહી દઉં કે જે સમાજ છે એ સમાજને 2 ભાગમાં આપણે અત્યારે નોલેજને 2 ભાગમાં વિચારીએ છીએ, એક દીની એજ્યુકેશન અને એક દુનિયાવી એજ્યુકેશન. પણ એજ્યુકેશન છે જે ઇલ્મ છે, એ નોલેજ, એ બંને ક્યારથી અલગ થયું એ ખબર નથી, એ કદાચ આલિમો છે એ કહેશે આપણને. કારણ કે જે સમાજ આજે આપણે એમ કહીએ છીએ દુનિયાવી એજ્યુકેશન, તો એ જ તમે વિચાર કરો કે આ દુનિયાવી એજ્યુકેશન ની અંદર બોટ કેમ બનાવી શીખાય છે, બરોબર? તો સૌથી પહેલા બોટ બનાવી કોને? નૂહ અલૈહિસલામે, કશ્તી. એ દુનિયાવી એજ્યુકેશન ક્યાંથી હતું? એ દીનની અંદરથી શીખાતા અને એને કશ્તી બનાવી હતી. તો એ 2 ભાગોમાં વેચો નહીં, ઇલ્મ છે ઇલ્મ જ છે, અને એ આપણે મેળવવો જોશે. અને એ માટે તમારે તમારા બાળકને નાનું હોય ને ત્યારથી તમારે તૈયાર કરવું પડશે. અને એ જો તૈયાર નહીં કરીએ તો આજે એમ કહીએ કે એમનો છોકરો અહીંયા સુધી પહોંચ્યો કે એનો છોકરો અહીંયા સુધી પહોંચ્યો, એ સવાલ જ નથી કે તમે એ તરફ જઈ શકવાના છો. આજે જ્યારે વાંકાનેરની કદાચ હું વાત કરવાનું મને કોઈ કહે તો હું તમને કહી શકું કે હું અહીંયાથી અમે કેટલું કેટલું કામ કર્યું છે અને કેટલા કેટલા લોકો ત્યાં આજે પહોંચ્યા છે. અને કોમ્પિટિશનની અંદર તમે કાબિલ બનો ત્યારે એમ ન કહો કે મને આ ભાઈ હતો ને મને યોગ્ય નહોતું એટલે રાખ્યો નથી. તમે કાબિલ બનશો તો તમે ક્યાંય એટલે ક્યાંય રોકાશો નહીં. અને કાબિલ બનવા માટે એજ્યુકેશન જરૂરી છે. હું મારો વક્તવ્ય અહીંયા પૂર્ણ કરીશ. ખુદા હાફિઝ.